મહેસાણા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવો. અલ્લા બોલ કરી સૂત્રોચ્ચાર સાથે પલોઠીવારે જમીન પર બેસીને એક કલાક સુધી કલેક્ટર કચેરી આગળ ધરણા કરવામાં આવ્યા. ત્યારબાદ અધિક કલેક્ટર ચાલુ મીટિંગે બહાર આવી પોતાના કેબિનમાં આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. કલેક્ટર ઓફિસ મહેસાણા ખાતે આવેદનપત્ર અગાઉ પણ આપવામાં આવેલ હતું તથા મામલતદાર ઓફિસ તથા UGVCL MD ને તથા ગાંધીનગર ઉર્જા મંત્રી તથા CM ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આવેદનપત્ર આપેલ છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિવારણ આવ્યું ન હોવાથી આજરોજ ફરીથી ન્યાય માટે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. UGVCL દ્વારા તારીખ 2/4/2024 રોજ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોમાંથી ફક્ત 173ને નિમણૂંકો આપે છે. હવે બાકી ખાલી જગ્યા ઉપર વધુ નિમણૂંકો આપવાની અરજદારની રજૂઆત ભરતવે ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. 173 ઓર્ડર કાઢી બાકીના લોકોનું 6 મહિનાથી કામકાજ ઠપ થયેલ છે. પરીક્ષામાં પાસ થયેલ દરેક વિદ્યાર્થી 3-4 વર્ષ મહેનત કરી છે અને મેરિટમાં હોવા છતાં પણ 2024ની ભરતીમાં એવું કહેવામાં આવે છે કે જગ્યા નથી. લાસ્ટ 2021માં એક્ઝામ લીધી હતી, હજુ સુધી 4 વર્ષ થઈ ગયા તો પણ જગ્યા ખાલી પડેલી માં ભરતી કરતા નથી. ઘણા વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગ કરતાં પણ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. સરકારી નોકરીની આશા સાથે લગ્નના સગપણ પણ થયેલા તૂટી ગયા હોય તેવા કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા. એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા કહેતા કહેતા મીડિયા સમક્ષ ભાવુક થઈ રડી પડ્યા હતા. UGVCL એપ્રેન્ટિસ સોની વધુમાં વધુ ભરતી કરવી, એપ્રેન્ટિસને બેરોજગાર ન રહે અને OTMTમાંથી આવેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાએ અમને ત્યાં પોસ્ટિંગ આપવી જેથી UGVCLના એપ્રેન્ટિસની ભરતી થાય, રોજગાર મળે અને PGVCL એપ્રિલનો ન્યાય મળે, અને જો અન્યાય નહીં મળે તો અમે આગામી 22 તારીખે ઉગ્ર આંદોલન કરવાની અને ભૂખ હડતાલ કરવા બેસીશું તેવી વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું હતું. ભાવિન ભાવસાર, JDSTV, મહેસાણા. આજે રોજ અમે અહીંયા ભરતીની પ્રક્રિયાની માગણી કરવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબને અમે નિવેદન આપ્યું છે, જેના લીધે અમને એવી આશા બંધાણી છે કે સરકારથી અમારી વાત સાંભળશે અને અમારી જે બેરોજગાર યુવાનોની મજબૂરી છે એ સરકાર સાંભળશે અને અમારી જે તકલીફ છે જેના લીધે અમે લોકો હાલ આ પગલું ભરવા માટે તૈયાર થયા છીએ. તો જો હવે સરકાર અમારી માંગણી સ્વીકારે અને જો નહીં સ્વીકારે તો અમે 22 તારીખે આનાથી બી વધારે માણસો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું કે તો ભૂખ હડતાલ કરીશું, કેમ કે હવે અમારા પાસે કોઈ રસ્તો નહીં. બેરોજગારી બાબતે તમે જે કહેતા હતા એ શું કહેતા, શું કહેવા માગશો, કેવી અસરો પડી છે તમારા ઉપર? લોકો દાડે ને દાડે કન્ફ્યુઝ થતા જાય છે. અમારા 5-5 વર્ષ બગડે છે એપ્રેન્ટિસ કર્યા પછી. અમે કોઈ બીજી જગ્યાએ એપ્રેન્ટિસ કે કોઈ નોકરી કરીએ એવા રહ્યા નથી. અમારી પાસે એવો કોઈ બીજો સ્કોપ પણ નથી. અમારી એક જ આપણો પરિચય આપજો ને. આજે જે આંદોલન કરવામાં આવ્યું શું કહેવા માગશો? જયદેવસિંહ ચાવડા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, મહેસાણા. આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એપ્રેન્ટિસ જે પાસ થયા છે એવા વેઇટિંગમાં જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એમના રોજગાર માટે આ એક મુહિમ કરી હતી. એના અંદર એ લોકો ઓલરેડી પાસ છે, આમ છતાં એ લોકોની ભરતી આપતા નથી, એમને નોકરી આપતા નથી, રોજગાર આપતા નથી. આ લોકો મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવા છતાં એમને કંઈ પણ નિવાળો ના મળતા આજરોજ મહેસાણા ખાતે અહીંયા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ એમના જ મુખેથી આપણે સાંભળીશું કે